વિકાસના દાવાઓ વચ્ચે રાજ્યભરમાંથી એવા એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે તંત્રની ઘોર બેદરકારીની પોલ ખોલી રહ્યા છે ભાવનગરની જ હાલત જોઈ લઈએ કે જ્યાં જો તમારે મનપાની લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો જોવો હોય તો તમારે અહીંના રૂવાપરી રોડ પર પહોંચવું પડે વરસાદી મોસમમાં વિવિધ જિલ્લાઓમાં રસ્તા પર ખાડા પડે એ વાત તો જાણે સામાન્ય બની ગઈ છે પરંતુ ભાવનગરનો આ વિસ્તાર એટલે તો જાણે ગારા નગર આખા રસ્તા પર તમને ગારા એટલે કે કાદવ કીચડ સિવાય કશું જ નજરે ન પડે મુદ્દો એ છે કંઈ દર ચોમાસે આ સ્થિતિ છે પરંતુ મનપાના

ખૂબ જ લાંબો રોડ હોવા છતાં મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની ઉદાસીનતાનું આ પરિણામ છે આજુબાજુના વિસ્તારમાં આશરે વીસ હજારથી વધારે લોકોને અસર કરતો આ રોડ છે આ વિસ્તારની અંદર દોઢસોથી બસો નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ રોડ ઉપર ભારે વાહનો પસાર થતા હોવા છતાં આજ સુધી આ રોડ પર જે રીતે ધ્યાન દેવાવું જોઈએ તે દેવાનું નથી અને જેનું પરિણામ આ વિસ્તારના લોકો ચોમાસામાં ખૂબ જ ખરાબ રીતે ભોગવી રહ્યા છે વાહનોમાં મેન્ટેનન્સ વધી રહ્યો છે અકસ્માતની ઘટનાઓ બની રહી છે અનેક રજૂઆતો કરવા છતાં ભાવનગર મહાનગરપાલિકાના શાસકો જે ઉત્સવ પ્રિય છે તેમને આ રોડની સમસ્યા દૂર કરીને પ્રજાની સમસ્યા દૂર કરીને વેદનાનો ઉત્સવ ઉજવવો જોઈએ તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કેમેરા રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી ટીવી નાઇન ભાવનગર રૂવાપરી રોડ વિસ્તારની આસપાસ બસો જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે સાઇકલથી લઈ ફોર વ્હીલર અને ભારે વાહનો પણ આ રોડ પરથી પસાર થાય છે રોજ થી સવા સો ટ્રેક્ટર આ જ રસ્યાં આગળ વધે છે આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગો ધમધમે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે જે ઉદ્યોગોને લીધે ભાવનગરનો વિકાસ છે તે જ ઔદ્યોગિક વિસ્તારમાં રસ્તાઓ વિકાસની રાહ જોઈ રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકાના શાસકોને અધિકાર યોગ કેટલા બેદરકાર છે તેનું ઉત્તમ ઉદાહરણ અત્યારે મૂભવાજી ભાવનગરના રૂવાપરી રોડ ટેકરી ચોક પર આપ જોઈ શકો છો કે આ રસ્તા પરની મુખ્ય રસ્તો છે આ વિસ્તારની અંદર આશરે પંદર થી વીસ લોકો રહે છે ત્યાંથી પસાર થાય છે આમ છતાં અનેક રજૂઆત છતાં આપ જોઈ શકો છો કે આ જે રોડ છે તેની હાલત કેટલી બદતર છે અમારી સાથે જોડાયા છે અહીંયા સ્થાનિક લોકો સીધી તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની સમસ્યા તમે અત્યાર સુધી કોઈ રજૂઆત કરી છે કે નહીં હું પોતે રાજેન્દ્ર જૈન રૂવાપરી વેપારી એસોસિએશન પ્રેસિડેન્ટ છું અમે આ વાતની ગયા વર્ષે બી કમિશનર ઓફિસમાં રજૂઆત કરેલી અને હમણાં ત્રણ દિવસ પહેલાં બી અમે કમિશનર ઓફિસમાં રજૂઆત કરી છે કે આ રોડની અંદર એટલી તકલીફ પડે છે અને નાના મોટા વાહનોને એક્સિડન્ટ થાય છે અને બેઝિકલી મેઇન જે એટલા મોટા મોટા ડમ્પર જે ચાળીસ ચાળીસ ટનના હોય છે ત્યાં રોડ ઉપર દિવસમાં લગભગ થી સવાસો ટ્રક જાય છે જે આ રોડની કેપેસિટી સહન નથી કરી શકતા એટલે રોડ અવર નવર બગડી જાય અને રિપેરિંગ થાય રોડ માં મોટા હેવી વાહન પસાર થતા હોય લઈને કાયમ માટે આરસીસી રોડ કે મજબૂત રોડ બનાવવાની જરૂર છે હાલ અહીંના સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે શું કે આ રોડની સમસ્યાને લઈને રોડની સમસ્યામાં તો કાયમ માટેની સમસ્યા છે તંત્રને વારંવાર રજૂઆત કરતા કોઈ પણ જાતનું અહીંયા આગળ કાંઈ પણ કાર્ય થતું નથી અને બીજું એ છે કે આ રૂઆપરી વિસ્તાર જે રાજાશાહી વખતનો સૌથી પૌરાણિક ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે જેવામાં જે ઇન્ટરનેશનલ કક્ષાની અહીંયા આગળ ઉદ્યોગો આવેલા છે છતાં ઉદ્યોગોની રજૂઆત અહીંયા અત્યારે હાલમાં ઓછામાં ઓછા ત્રણસોથી ચારસો ઉદ્યોગો કાર્યરત છે અને આજુબાજુના વિસ્તારને રોજગારી પૂરી પાડે છે અને એ ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ

કોઈ સરકાર આમાં જો કોઈ મ્યુનિસિપાલિટી કોઈ કોર્પોરેશન આટલું આટલું થાય છે છતાં કોઈ આટો મારવા કે કોઈ ગાડી લઈને જોવાય ન થાવતું એના ઘર બાજુ આવી પ્રોબ્લેમ છે એ લોકો અધિકારી રહે વ્યવસ્થા બધી તરત પાણી ભરાય તો તરત સાફ થઈ જાય ના કિચડ ને એ લોકો અધિકારી રહે ના કિચડ ને એવું થાય છે કોઈ જાતનું કોઈ જાતો નાનો એરિયો જાય કોઈ ધ્યાન જ નથી દેતું

સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ વારંવાર આ અંગે તંત્રને ફરિયાદ કરી ચૂક્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું લોકો મોટા વેરા ચૂકવે છે વિકાસમાં યોગદાન આપે છે અને તે વિકાસ માટે વલખા પણ મારે ત્યારે આ મુદ્દે કોંગ્રેસના આક્ષેપ છે કે આટલો ખરાબ રોડ ગુજરાતમાં બીજે ક્યાંય નથી અને મુશ્કેલી આપણે જોવી જ નથી ફક્ત પૈસા કમાવવામાં જ આપણને રસ છે નહીં કે લોકોની મુશ્કેલી હું એવું માનું આથી ખરાબ રોડ ભાવનગર નહીં ગુજરાતમાં રોડ નહીં એવી ખરાબ હાલત છે વારંવાર રજૂઆત કરવા છતાં આ શાસકો કે અધિકારી જો ધ્યાન ન દેતા તો એનો મતલબ સ્પષ્ટ કહું છું કે ઓરમાયુ વર્તન રાખે ને એક બાજુ મૂકી દે છે એવું લાગે છે એક મોટા વિસ્તાર છે એનો ડેવલપમેન્ટ કરવું છે જ્યારે આ રોડ સારો કરવો નથી એનું કમનસીબ છે કે આ શાસકોને અધિકારી ઓરમાયુ વર્તન રાખે કોઈ રોડ બાકી રાખવાનો નથી પણ જે રોડની તાતી જરૂરિયાત હોય અર્જન્ટ જરૂરિયાત હોય તેમને પ્રાયોરિટી આપવામાં આવશે

કે પછી પહેલાં જ વરસાદમાં ધોવાઈ જશે